પણ ઘણી બધી તકલીફ પડે, અને સાથે સાથે કોરોનાને આપણે અટકાવવાનો પણ છે. આ બંને બાબતનો વિચાર કરીને જ્યારે ભારત સરકારે રાજ્ય સરકાર ઉપર છોડ્યું હોય ત્યારે ગુજરાતની સરકારે ગરીબ, શ્રમિક, મધ્યમ વર્ગ, મજદૂર, દરરોજનું કામ કરીને કમાનાર લોકો એની ચિંતા કરીને સાથે સાથે કોરોનાનું સંક્રમણ ન થાય એની સુરક્ષા અને સલામતીની પણ ચિંતા કરીને આજે નિર્ણય કર્યા છે. લોકડાઉન 3માં ભારત સરકારે ગ્રીન, રેડ અને યલો 3 ઝોન કર્યા હતા. ગ્રીનમાં અમુક છૂટછાટ, યલોમાં અમુક છૂટછાટ ને રેડમાં પ્રતિબંધ. આ વખતની ભારત સરકારની ગાઈડલાઈનમાં એ ઝોનિંગ જે કઈ છે એમાં પણ રાજ્ય સરકાર હેલ્થ ડિપાર્ટમેન્ટ એટલે કે દિલ્હીની મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એની ગાઈડલાઈન મુજબ કયા કયા જેટલા વિસ્તારમાં સંક્રમણ થયું છે એના આધારે નક્કી કરે. એટલે રાજ્ય સરકારે હેલ્થની ગાઈડલાઈન મુજબ રેડ, યલો અને ગ્રીન આપણે હજુ પણ આની સામે લડવાનું છે. ત્યારે સંપૂર્ણ આરોગ્યની સર્વેલન્સ, ટ્રીટમેન્ટ, સેવાઓ, દરરોજનું મોનિટરિંગ એ મુજબ કરીશું. પરંતુ રાજ્યમાં વ્યવસ્થાઓ એમાં આપણે બે ભાગ પાડીએ છીએ, એક કન્ટેનમેન્ટ ઝોન અને એક નોન કન્ટેનમેન્ટ ઝોન. કન્ટેનમેન્ટ ઝોન એટલે કે જ્યાં હજી કેસો નીકળી રહ્યા છે, જ્યાં પરિસ્થિતિ હજી આપણી કાબુમાં લાવવા માટેની આપણી મથામણ છે, ત્યાં એવા વિસ્તારોમાં આપણે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીએ છીએ. અને જ્યાં આગળ સ્થિતિ સારી છે એને આપણે નોન કન્ટેનમેન્ટ ઝોન બનાવીએ છીએ. અને એ રીતે બે પ્રકારના ઝોન સ્થાનિક કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરીને એ ઝોન આજે જાહેર કરશે. અને રાજ્ય સરકાર કયા ઝોનમાં શું છૂટછાટ એની હું અત્યારે જાહેરાત કરવા માટે તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. અને આપણે જે રીતે લોકડાઉનમાં વ્યવસ્થા હતી એ જ વ્યવસ્થા ચાલુ રહેશે. પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની યાદી આવનારા દિવસોમાં કેસોની સંખ્યા આધારે ફેરફારને પાત્ર રહેશે અને એનો સતત રિવ્યુ કરીશું. સમગ્ર ગુજરાતમાં કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ, આવશ્યક ચીજવસ્તુનું વેચાણની છૂટ રહેશે. દાખલા તરીકે શાકભાજી, દૂધ, દવા, અનાજ એને છૂટ આપવામાં આવશે. આરોગ્ય સેવાની પણ છૂટ આપવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વેપાર ધંધા, રોજગારની એટલે કે દુકાનો ખોલવા માટે આપણે છૂટ આપીશું. ભારત સરકારના ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે સાંજના 7 થી સવારના 7 સમગ્ર ગુજરાતમાં કર્ફ્યુનો કડક અમલ કરાશે અને કોઈ પણ વ્યક્તિ જાહેરમાં બહાર હરીફરી નહીં શકે. કન્ટેનમેન્ટ ઝોન બહાર પણ અમુક બાબતોમાં છૂટછાટ નહીં મળે, જેમ કે શાળા, કોલેજો, કોચિંગ ક્લાસ શરૂ કરવામાં મંજૂરી આપવામાં નહીં આવે. જીમ, સ્વિમિંગ પૂલ, બાગ, બગીચાઓ, શોપિંગ મોલ, થિયેટર, ધાર્મિક કે જાહેર કાર્યક્રમો, મેળાવડાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો એ બધું બંધ રહેશે. એટલા માટે કે એ વિસ્તાર એટલે આ બધી વસ્તુમાં લોકોની ભીડ થાય છે,
ભીડને કારણે સંક્રમણની શક્યતા રહે છે, માટે કન્ટેનમેન્ટ વિસ્તાર કે કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર આ બધી બાબતો નિષેધ રહેશે. હાલ શાકભાજી તેમજ આવશ્યક ચીજ વસ્તુનું વેચાણ સિવાયના ફેરિયાઓ, સિટી બસ સેવાઓ, ખાનગી બસ સેવાઓ ને પણ આપણે કન્ટેનમેન્ટ વિસ્તારમાં મંજૂરી આપતા નથી. આરોગ્ય, પોલીસ, સરકારી કામકાજ અર્થે વપરાતી લેવામાં આવતી ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં ઉપયોગમાં લેવામાં આવતી તે સિવાયની પણ તમામ રેસ્ટોરન્ટ, હોટલો બંધ રહેશે. કન્ટેનમેન્ટ ઝોન બહાર સિવાયની ગતિવિધિમાં પણ મોટે પાયે છૂટછાટ પણ આપણે આપી છે. અમદાવાદ અને સુરત સિવાયના રાજ્યના સમગ્ર રાજ્યમાં અમદાવાદ અને સુરત સિવાય ઓટો રિક્ષા ચાલુ કરવામાં આવશે. બીજા તબક્કામાં આ બે શહેર અંગે પણ ઓટો રિક્ષા માટે અવશ્ય આપણે નિર્ણય કરીશું, પણ આ પ્રથમ તબક્કામાં આ બે શહેર સિવાય ચાલુ કરવામાં આવશે. પરંતુ એક રિક્ષામાં વધુ ને વધુ બે પેસેન્જર જ બેસાડવામાં આવશે, જેથી થોડુંક સોશિયલ ડિસ્ટન્સ જળવાય. માર્કેટ એરિયા, શોપિંગ કોમ્પ્લેક્સમાં દુકાનો એને આપણે છૂટ આપીએ છીએ, પરંતુ ઓડ અને ઇવન નંબર પ્રમાણે વારાફરથી ખોલવાની રહેશે. એટલે કે 50% દુકાનો એક દિવસે, 50% દુકાનો બીજે દિવસે ખુલ્લી રહેશે, અને દુકાનમાં કોઈ પણ એક સમયે 5 કરતા વધુ ગ્રાહકો રહેવા ન જોઈએ, જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓને પણ કન્ટેનમેન્ટ ઝોનની બહાર અવર જવર કરવા દેવામાં આવશે નહીં, અને કન્ટેનમેન્ટ ઝોનની બહાર જઈ શકશે નહીં, એનું કામ કરી શકશે નહીં. અમદાવાદમાં સાબરમતી નદીના પશ્ચિમે આવેલા અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનની બહાર આર્થિક વિધિઓ અને વેપાર એટલે કે દુકાનો, ધંધા, ઓફિસો એ ચાલુ કરવા દેવામાં આવશે. પરંતુ મેં કીધું છે એમ, એ સ્થાનિક સત્તાવાળાઓ સાથે બેસીને ઓડ ઇવન નંબરને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે. અમદાવાદ મહાનગરના પૂર્વ વિસ્તારમાં એટલે કે નદીની ઓલી બાજુ અત્યારે છૂટછાટ આપવામાં આવશે નહીં પ્રથમ તબક્કામાં, પછી બીજા તબક્કામાં એમનો પણ વિચાર આપણે અવશ્ય કરીશું. સમગ્ર ગુજરાતમાં એસટી બસો શરૂ કરવા દેવાશે, પરંતુ અમદાવાદ શહેરમાં બસોને આવવા કે જવા દેવામાં આવશે નહીં. કારણ કે આપ સૌ જાણો છો કે અમદાવાદમાં સંક્રમણ વધારે છે, પોઝિટિવ કેસો વધારે છે, અને એને આપણે કંટ્રોલ કરીને પછી જ એ છૂટછાટ અંગે વિચાર કરીશું. લગ્ન સમારંભ ચોક્કસ કરે, 50 વ્યક્તિથી વધારે મંજૂરી અપાશે નહીં, અને 50 વ્યક્તિ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. કોઈ મૃતકના અંતિમ સંસ્કાર માટે 20 વ્યક્તિઓને જ અનુમતિ અપાશે, અને એમને પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવાની ચિંતા કરવી પડશે. કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર આપણે દુકાનોને છૂટ આપીએ છીએ, એટલે એમાં પછી પાન, બીડી, માવા કે જે કાંઈ દુકાનો આવતી હશે એ બધાને પણ છૂટ આપવામાં આવશે, પરંતુ માત્ર ટેક અવેને એટલે કે દુકાન ઉપર ટોળા ન થવા જોઈએ, પોતે પોતાની વસ્તુ લઈને ફટાફટ નીકળી જાય એ પ્રકારે મંજૂરી આપવામાં આવશે. સ્વાભાવિક છે કે વાળ કાપવા માટે બધાને ખૂબ 2 મહિના ત્યાં પ્રશ્ન છે, ત્યારે વાણંદભાઈઓની દુકાનો, બ્યુટી પાર્લર, સલૂન એ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાવર કરવાની શરતે એમની પણ મંજૂરી કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર